સરવૈયાએ પ્રેસ મીડિયા સમક્ષ પુરાવો રજૂ કર્યા હતા તેમજ અંગેની લેખિત જાણ ગૃહ વિભાગ અને ભાવનગર આઈજી એસપી પણ કરવામાં આવ્યું હોય તેમ જણાવ્યું ત્યારે જિલ્લામાં પચાસ થી વધુ મળી રાજ્યમાં એક હજાર કરતા વધુ લોકોની ખોટી રીતે ભરતી કરાઈ આ મોટા કૌભાંડમાં યોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવેલી લોકોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી ભાવનગર કે જેને હવે કૌભાંડી નગર કેવું પણ ખોટું નથી કારણ કે કે એક પછી એક કૌભાંડો છે છે એ ભાવનગરની અંદર બહાર આવી રહ્યા છે વધુ એક કૌભાંડ છે તેને લઈને હાલ માવજીભાઈ સરવૈયા કે જે હાલ ભાવનગર પહોંચ્યા છે ખાસ માવજીભાઈ હું આપને પૂછવા માગીશ કે એક પછી એક કૌભાંડો છે એ ભાવનગરની અંદર ખુલી રહ્યા છે વધુ એક કૌભાંડ જે છે એને આપ આપ મીડિયા સમક્ષ ઉજાગર કરી રહ્યા છો કયા પ્રકારનું કૌભાંડ છે શું કહેશો જીએએસએફ એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ સોસાયટીની સ્થાપના ઓગણીસો સત્તાણુંમાં થઈ હતી અને એના જે ગવર્નિંગ બોડીમાં આઈએસ ને આઈપીએસ અધિકારીઓ છે અને ભાવનગરની અંદર આ જીએસએફના એક અમારા ગાર્ડ જે હરપાલસિંહ ભરતસિંહ ગોહિલ એક જ ગામના ખરકડી ગામના દસ લોકો જે જીએસએફના નોમ્સમાં આવતા નથી એ વગરના લોકોની જે ભરતી થઈ છે એ બાબતે અમે માનની એસપી સાહેબને આઈજી સાહેબને પુરાવા સાથે રજૂઆત કરી છે કે એજન્ટો દ્વારા બબે અઢી લાખ રૂપિયા લઈ અને જે લોકો નોમસવા નથી આવતા જે લોકો લાયકાત વગરના છે એવા લોકોની ભરતી કરી છે અને આખા આ કૌભાંડ છે રાજ્ય વ્યાપી કૌભાંડ છે અને ગુજરાતના દરેક જિલ્લામાં એજન્ટો છે અને ઓફિસ સાથે અમુક આર્થિક વ્યવહારો પણ કર્યા છે એ બાબતે મેં રજૂઆત પણ કરી છે અને મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે નિષ્ઠાવન અધિકારી દ્વારા જો તપાસ કરવામાં આવે તો આમાં એક હજાર લોકોની ભરતી છે આઠસો પચાસ ઓર્ડર મારી પાસે છે ઓર્ડર થયેલા કે ક્યાં નોકરી કરે છે અને ક્યારે ભરતી થઈ અને એની લાયકાત શું છે એ સાથે મેં ઓર્ડરની કોપી પણ મારી પાસે છે અને હું પોલીસ જો તપાસ કરે તો સહકાર આપવા તૈયાર છું અને આ કૌભાંડ રાજ્યવ્યાપી કૌભાંડ હોય અને તપાસ થાય અને જો તપાસ થાય તો બેરોજગાર યુવાનોને આમાં લાભ મળે એમ છે આ હતા માવજીભાઈ શર્વૈયા કે તેઓ જે હાલ કૌભાંડની વાત કરી રહ્યા છે જો પોલીસ તપાસ કરશે તો તેઓ સહયોગ સહયોગિત છે એ આપવા માટે પણ તૈયાર છે સૌથી મહત્વનો મુદ્દો આખરે આ કૌભાંડોનો અંત ક્યારે કેતનદાતપુરા